ચલો દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. અને આપણો જે ટોપિક છે એ ટોપિક પર વાત કરીએ કે અત્યારે મેં વાત કરી કે આપણું માઇન્ડ જેટલું બેટા ક્રિએટિવ હોય, જેટલું પણ આપણું માઇન્ડ ક્રિએટિવ હોય, એ માઇન્ડની ક્રિએટિવિટી પ્રમાણે તમારો મગજ આગળ ચાલે ને તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી શકો. બેટા યાદ રાખજો, તમારે નાસામાં જવું એ અઘરું નથી, ઈસરોમાં જવું અઘરું નથી, પણ એના માટે તમારું માઇન્ડ ક્રિએટિવ હોવું જોઈએ. હું નાસા, ઈસરો, પીઆરએલ રેડી, આવી ઘણી બધી છે, સેક છે, આવી ઘણી બધી, ઘણું બધું છે, પણ હું આમાંથી તમને એટલું લિમિટેડ જ કહું છું, બધું નહીં કહેતો, બધાનું કહેવાનું મારે જરૂરી નથી. પણ આટલું બધું હું એટલા માટે કહું છું બેટા કે આપણે કોઈ પણ ફિલ્ડમાં જઈએ તો જેટલી ક્રિએટિવિટી હાઈ હશે ને બેટા, એટલું તમે આગળ એ ફોકસ કરી શકશો એ ફિલ્ડમાં. એટલી ક્રિએટિવિટી જોઈએ, અને એ ક્રિએટિવિટી તમારે કન્ટિન્યુઅસ વિચારો જોઈએ. આઈન્સ્ટાઈન વિશે કદાચ તમે સાંભળ્યું હશે કે આઈન્સ્ટાઈન એવું કહેતા હતા કે તમે કેટલું વિચારી શકો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે ચાલો તમે સારું સારું કેટલું વિચારી શકો. તમે જેટલું સારું વિચારી શકો, તમે જેટલું પણ સારું વિચારશો, જેવું વિચારશો એ પ્રમાણે તમારું માઇન્ડ વર્ક કરવાનું છે, અને માઇન્ડ વર્ક કરશે એના પ્રમાણે તમારા વિચારોથી તમારી યાદશક્તિ એના ઉપર બહુ એટલી બધી ડિપેન્ડ નહીં કરતી કે મારી યાદશક્તિ ઓછી છે વધારે છે. પણ તમે નવું નવું કેટલું વિચારી શકો છો એ થોટ્સ ઉપરથી તમારું ફિઝિક્સ પાવરફુલ થશે. ફિઝિક્સ પાવરફુલ થવા માટે ગોખવાનું જરૂર નથી બેટા કે ચાલો હું ગોખી લઉં, યાદ રાખી લઉં. એ 10th સુધી ઇનફ હતું કે મેથ્સમાં રાઇડર્સ આવે કે પ્રમેય આવે, સાયન્સમાં પ્રયોગો આવી જાય, સર આઈએમપી પ્રશ્નો આપી દે 5-10, ચાલો બેટા આ પ્રશ્ન કરજો, આ પ્રશ્ન કરજો, આવડી જયું, ચલો પાસ થઈ ગયા, એ બધું વસ્તુ ભૂલી જવાનું. હવે તમે કેટલું વિચારી શકો છો, લોજિક કેટલું વિચારો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. તમને એવા એક્ઝામ્પલ આપું કે સપોઝ તમારે એક કોઈ પણ એક રિવર છે, અથવા તો ચાલો હું તમને એક બીજું એક એક્ઝામ્પલ આપું કે અત્યારે ચોમાસાની સિઝન છે, તો ચોમાસાની સિઝનમાં બેટા અત્યારે જોવા જઈએ તો ઘણો બધો વરસાદ આવતો હોય, ઘણું બધું વાવાઝોડા જેવું થતું હોય, પવન આવતો હોય. ચાલો અને તમને કોઈ એવું કે ચાલો તમારા પવનનો વેગ કેટલો છે એ માપવો છે, તો તમે શું કરો, અથવા કઈ દિશામાં છે, કઈ દિશામાં એવું કહે તો આપણે જોઈએ. ઘણી વાર જો અમે બોયઝ ક્રિકેટરમાં જઈએ ને તો પીચ કઈ બાજુ રાખવી, ઘણી વાર પીચ ફિક્સ ના હોય તો શું કરીએ, નીચેથી માટી લઈને જમીનમાં નાખીએ, જે બાજુનો પવન હોય ને એ બાજુ એવી રીતે પીચ ગોઠવી એટલે વ્યવસ્થિત રમી શકાય. ખ્યાલ આવે બેટા, તો વ્યવસ્થિત રમી શકાય એવી રીતે. અત્યારે પવન માપવો હોય તો આપણે માટી નાખી જ ખબર પડે, પણ વેગ માપવો હોય તો ફિઝિક્સની જરૂર પડે. રેગ્યુલર લાઈફમાં કોઈ એવું સ્પેસ નથી કે જ્યાં તમારે ફિઝિક્સ યુઝ ના થાય બેટા. દરેકે દરેક ફિલ્ડમાં ફિઝિક્સ હોય જ, રેગ્યુલર લાઈફમાં પણ એની આપણે ચર્ચા કરી છે, પણ છતાં અત્યારે થોડું યાદ અપાઈ દઉં કારણ કે ઘણા બધા સમય પછી થયા છે અને ફરી પાછું આપણું માઇન્ડ સ્ટાર્ટઅપ કરવાનું છે. તમને ખબર છે અત્યારે COVID-19માં બધાના બાઇક બંધ હતા, પછી હવે બાઇક શરૂ કરવાનું હોય તો હવે શું કરવું પડે, સેલ્ફ સ્ટાર્ટથી શરૂ ના થાય, રેડી શરૂ કર, ફરી પાછું કર, આવું ઘણી બધી ટ્રાયો કરે પણ શરૂ થાય ના થાય એનું કશી ગણતરી નહીં, પછી ધક્કો મારવો પડે. એમ COVID-19માં વેકેશન, આપણે મિનિ વેકેશન આવ્યું તો ઘણા બધા માઇન્ડ બંધ થઈ ગયા, એટલે મારે ફરીથી ક્રિએટિવિટી માટે શું આપણું ડ્રીમ્સ છે શું કરવું પડે એના માટે આપણે સ્ટાર્ટિંગમાં થોડું 5-10 મિનિટ લઈશું, પછી આપણે આપણું એજ્યુકેશનલ રેગ્યુલર વર્ક શરૂ કરશું. કોઈ કઈક મેસેજ મૂક્યો NBHGM, એનો કઈ મને NBHGM એટલે શું, ચલો અવાજ મારો ના આવે તો મને કહેજો, રેડી, અવાજ ના આવે તો મને કહેવાની છૂટ તમારે. ઓકે, તો આપણી ક્રિએટિવિટી આપણે જાળવી પડે એના માટે સતત તમારે વિચારો કરવા પડે, અને વિચારો માટે તમારામાં થોડું તર્ક હોવો જોઈએ, તર્ક અને બીજું એક્સેપ્ટન્સ પણ હોવો જોઈએ, સ્વીકાર્ય વૃત્તિ કે સપોઝ અમુક નિયમ આવી ગયા છે તો એ નિયમ આવી ગયા, હવે એના વિશે મને ડિટેલથી થોડું જોતું હોય તમારે શું કરવું પડે, એના વિશે વિચારી અને તર્ક શરૂ કરવો પડે. જેવી રીતે તમે થર્મોડાયનેમિક્સના નિયમો ભણ્યા હશે કે વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, એ નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી, એનો નાશ કરી શકાતો નથી, માત્ર રૂપાંતર થાય છે, આ તમે સ્વીકારી લીધું. હવે આના પરથી તમે નવું કેટલું કેટલું કરી શકો છો, તમે એવી એન્જિન વાપરો, જો અત્યારે બધા બાઇકના એન્જિન હોય તો પેટ્રોલ ડીઝલ કેટલું બધું યુઝ થતું હોય છે, તો બાઇકમાં ગાડીમાં, તો તમે એવું કંઈક વાપરો કે તમારું દળ હોય, વજન હોય, એના ગુરુત્વાકર્ષણ બળના લીધે બાઇક ચાલે, એના લીધે સાયકલ ચાલે, તો કેટલી બધી એનર્જી બચી જાય. તો આ તમારા મગજમાં એક વિચાર આવે, આ વિચાર પાછળ તમારે ઘણું બધું વાંચવું અને ઘણું બધું વિચારવું પડે. જો તમે પોઝિટિવ થાવ તો તમે સાયન્ટિસ્ટ બનો, અને આ ફિલ્ડમાં જો તમે નવું વિચારી શકો તો તમને પૈસા તો પૈસા છે જ,
પણ પૈસા માટે કામ નહીં કરવાનું, નવું વિચારો, નવું કંઈક કરો. ફિઝિક્સ સબ્જેક્ટ એવો છે, તમે જેટલી ક્રિએટિવિટી લાવશો ને એટલે માર્ક્સ પણ સારા આવશે. આપણે માર્ક્સ પાછળ નહીં દોડવાનું. હું થ્રી ઇડિયટનો ડાયલોગ નહીં મારતો કે માર્ક્સ પીછે મત ભાગો. હું રિયાલિટી કહું છું, વર્ષોના અનુભવ પછી કહું છું, માર્ક્સ પાછળ મહેનત ના કરશો. જે તે ટોપિક છે ને ડેપ્થથી સમજો. કોઈ પણ ટોપિક છે ને ડેપ્થથી સમજવાનું ઊંડાઈથી, એટલે યાદ ઓટોમેટિક રહી જશે. ખ્યાલ આવે? યાદ રાખવા માટે ગોખવાની જરૂર નથી, તમે ડેપ્થથી સમજો એટલે તમને ખબર પડી જાય કઈ વસ્તુ શું છે. જેમ કે જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે એક તમારી પાસે મોબાઈલ હોય, સપોઝ કે મોબાઈલ છે. હવે આ મોબાઈલને કંઈ ગોખવાની જરૂર નથી કે મોબાઈલમાં સાઈડમાં બટન, વોલ્યુમ બટન આવે, પછી કી બટન આવે, આવું બધું બટન ક્યાં શું બટન આવે એવું બધું કશું ગોખવાની જરૂર નથી. તો તમે શું કરો કે જુઓ, ચાલો આ પહેલું મેનુ ઓપન કર્યું એટલે પછી શું થાય, કોલ લાગે. બીજું કરો તો શું થાય, પછી એમાં શું થાય, એમાં શું થાય. તમે જાતે એક્સપિરિયન્સ કર્યો, ટ્રાય કરી રેડી, ટ્રાય કરવા ઘણી વાર એરર આવે, ફરીથી આમ તેમ થાય. પણ આ તમારે એક્સપિરિયન્સથી નવું નવું વિચારવાથી, અને તમે જોઈએ તો મોબાઈલમાં ઘણી વાર નવું નવું વિચાર તો નવા નવા ફંક્શન પણ તમને ખબર પડે. એ મોબાઈલનું એક એક્ઝામ્પલ છે. તો તમારો પોતાનો એક્સપિરિયન્સ, તો તમે નવું વિચારો, નવું થાય. ખ્યાલ આવ્યો બેટા? તો એટલા માટે ફિઝિક્સ વસ્તુ એવી છે કે તમે એને ડેપ્થથી સમજો, એકદમ ઊંડાણપૂર્વક સમજો. એવું નહીં કે એકવાર સરે કીધું ગોખી લો, એ દસમા સુધી ઇનફ હતું બેટા, કે સર કે ગોખી લો, ચલો આવડી ગયું, વાત પૂરી. નો, ધેટ્સ નોટ ઇનફ. તો તમારે શું કરવાનું, તો એના માટે તમારે બહુ ઊંડાણપૂર્વક સમજો કે આ ટોપિક શું કહેવા માંગે છે. પછી એટલું સમજ્યા પછી રેગ્યુલર લાઈફમાં જોતા જાઓ કે ક્યાં ઉપયોગ થાય છે. ચલો તમે વેગ કે સ્પીડ કે એવું કંઈક ભણી ગયા, પણ સ્પીડ હવે રેગ્યુલરમાં ક્યાં ઉપયોગ થાય એ જુઓ. એટલે તમે ટોપિક એકદમ સરસ આવડી જશે, એકદમ એક્યુરેટ આવડી જશે. ઓકે બેટા, આ તમારી જાણ માટે. આટલી વસ્તુ ખૂબ અગત્યનું છે, એટલું તમે કરશો એટલે ફિઝિક્સ સબ્જેક્ટ તમને એકદમ મસ્ત આવડશે. રેડી? જૂના વિદ્યાર્થીઓના જો અનુભવ પરથી કહું તો એ જો કન્ટિન્યુઅસ ગાઈડન્સ પ્રમાણે ચાલુ રહેશે તો એને માર્ક્સ ખૂબ આવે છે. રેડી? 100 માંથી 100 માર્ક્સ વાળા સ્ટુડન્ટ પણ આવે છે, 100 માંથી 95 પ્લસ માર્ક્સ વાળા સ્ટુડન્ટ પણ આવે છે. જેડબલી નીટ પણ આસાનથી ક્રેક કરે છે, એવા પણ સ્ટુડન્ટો છે. અને એના એક્સપિરિયન્સ જયારે પૂછીએ ત્યારે એવું કહે છે કે સર અમે એકદમ ડેપ્થથી સમજીએ છીએ, ગોખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરતા, સમજવાનો ટ્રાય કરે છે એકવાર બે વાર. અને સમજવામાં એકવાર સર સમજાવે, ફરીથી તમે વિડીયો જોઈ લો, પૂછી લો, પછી ફ્રેન્ડ સર્કલમાં ચર્ચા કરવાની. જો બીજો કહી દઉં કે 2-4-5 જણાનું પોઝિટિવ સર્કલ બનાવવાનું, કે રોજ એકબીજાને રિવ્યુ લેવાનું. હું આ પછી પૂછીશ કોને કોને આવું કર્યું કે ના કર્યું, કે ચાલો બોયસ બોયસ એ ગર્લ્સ ગર્લ્સ એનું ગ્રુપ બનાવવાનું, કે ચાલો 3-4-5 ગર્લ્સ અમને ફાવે. પછી એવું નહીં નાસ્તો જોડે કરીએ, મસ્તી કરીએ એટલે અમને ફાવે, એવું નહીં. પોઝિટિવ, પોઝિટિવ એનો મતલબ એવી રીતે ગ્રુપ કે રોજ એકબીજાને પૂછે કે બેટા ભાઈબંધ, અથવા તો તમે જે નામથી તમારા ભાઈબંધને બોલાવતા હો, અથવા તમે નિકનેમ તો પાડ્યા જો ને ભાઈબંધના, એને પૂછવાનું કે આ ટોપિકમાં આવડ્યો એટલે એ કે આવડ્યો, પેલો કે ના મને નહીં ફાવતું, તો એને શીખવાડે, એને શીખવાડે, એને શીખવાડે, આવી રીતે. રેડી? 2-3 વર્ષ પહેલા કદાચ તમે સાંભળ્યું નહીં, સાંભળ્યું મને ખબર નહીં, પણ 2-3 વર્ષ પહેલા એવું થયું હતું, એક નીટની જે એક્ઝામ આવે એ એક્ઝામ આખે આખા ગ્રુપે એક સાથે ક્રેક કરી, એક બે જણે નહીં તો ઘણાને બધાને જેલસી હોય, જેલસી વેલસી બધું દસમા સુધી બધું ગયું કે ચાલો આની જેલસી, આનાથી આગળ જાઓ. હવે જો તમારે કોઈથી આગળ નહીં જાઓ, તમારી સાથે કોમ્પેરમાં ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ છે, સમજી રાખો. તમારી સાથે કોમ્પિટિટિવમાં કેટલા છે? ઓલ ઇન્ડિયાના સ્ટુડન્ટ છે, સમજો. ગુજરાતમાં 1.5 લાખ સ્ટુડન્ટ છે સાયન્સના, એવી રીતે ઓલ સ્ટેટના છે. તમે કોમ્પિટિટિવ એની સાથે, હવે ક્લાસમાં 40-50 જોડે કોમ્પિટિટિવ શું કરવાની, 40-50 જોડે જઈને મહેનત કરો તો ખબર પડી. તો કેવું આવે, તો 5-10 જણા ગ્રુપ કરવાનું, એકબીજાને શીખવાડવાનું, આવડ્યું ને રોજ કોન્ફરન્સથી પૂછવાનું. પછી એવું નહીં કોન્ફરન્સ માટે ફોન લઈ લે પછી પૂછે કેમનું શું છે, પછી પોતાની વાતો મંડી જવા, લી તે શું ખાધું, તે શું બને, જવા દે મમ્મીએ બનાવ્યું જવા દે, પપ્પા ફોન જ નહીં હાલતા, આવી બધી ચર્ચા કરવા નહીં કહેતો હું. રેડી? પોઝિટિવ ચર્ચા, નહીં તો બહુ નુકસાન જશે. મોબાઈલ યુઝ કરતા, પીસી યુઝ કરતા પ્રોપરલી થવું જોઈએ, નહીં તો આ વસ્તુ એવી થશે કે ઓનલાઈનના બેનિફિટ તમને બેનિફિટમાં નહીં જાય, નુકસાન કરશે. એક ટાઈમ એવું થશે કે તમને વ્યસન પડી જશે, એડિક્શન થઈ જશે, મોબાઈલ વગેરે ચાલશે નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રેડી? મેં ફેસબુક 2012-13 અનઇન્સ્ટોલ કરી દીધું છે, હજી સુધી મારી પાસે ફેસબુકનો એકાઉન્ટ નથી. ઇન્સ્ટાગ્રામ મેં છેલ્લા 1-2 વર્ષથી અનઇન્સ્ટોલ કરી દીધું છે, હજી પાસે મારી પાસે નથી. ખ્યાલ આવ્યો? એટલે કઈ વસ્તુ કેટલી યુઝ કરવી આપણા હાથમાં હોવી જોઈએ. રેડી? એટલે એટલી વસ્તુ ખાસ યાદ રાખજો, તમારે જરૂર ના હોય તો તમારા વોટ્સઅપ જરૂર એટલું જ વાપરજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ આજે ને અનઇન્સ્ટોલ કરી દેજો.
અને મને મેસેજ કરજો, મને ખબર પડશે તમે કેટલા મને અકોર્ડિંગ ટુ ફોલોઅપ કરો છો, તો તમને બેનિફિટ થશે. તમે જેટલું માનશો એટલો તમને ફાયદો થશે બેટા, જેટલું નહીં માનો એટલું નુકસાન તમને જ. હવે હું તો શું કરવાનું બીજું, રેડી? કારણ કે આ વસ્તુ એવી છે અને તમારે યુઝ પણ થવાની છે, એટલા માટે હું તમને અત્યારથી જ જણાવી દઉં છું. પછી મારે રેગ્યુલરમાં રોજ ના કેવું પડે, પછી પેરેન્ટ્સ ના કોલ આવે કે મારો સન ગેમ રમી ખાય છે અને આ છે વોટ એવર, જો એ બધું ન્યુસન્સ હોય તો સાયન્સમાં તમને મજા નહીં આવે, પછી તમને સાયન્સ નહીં ભાવે. રેડી? જેવી રીતે ઘણા નહીં કે મને ઇંગ્લિશ ના ફાવે, એવી રીતે તમને પછી સાયન્સ નહીં ફાવે. સાયન્સમાં તમને ખબર નહીં પડે, ટપોય નહીં પડે, તમે કહેશો આ નહીં ફાવતું, પણ કઈ ફાવે. રેડી? તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ ને વ્યવસ્થિત. રેડી? આ બધી સૂચનાઓ ખાસ ધ્યાન રાખજો ને. ફરીથી હું આ તમને યુટ્યુબમાં તો મૂકી દેવાનો છું, યુટ્યુબમાં મૂકીશ એટલે તમને ખબર પડી જશે. ફરીથી રિવાઇઝ કરીને સાંભળી લેવાનું સર કઈ કઈ સૂચનાઓ આપી, નોટબુકમાં અત્યારે લખતા જવાનું સર કયા કયા મુદ્દા કહે છે. રેડી? મેં તમને પોઝિટિવ ગ્રુપ બનાવવાનું કહ્યું, પછી આ બધા જે સોશિયલ એપ છે એ જેટલી યુઝ ના કરવી એ બધી ડિલીટ કરી દેવાની, રાખવાની જ નહીં આપણે, કઈ જરૂર છે, નહીં જરૂર. ઓકે, પછી આ જે પોઝિટિવ ગ્રુપ કર્યું એમાં તમારે ચર્ચા કરવાની ના, એકબીજા એક ગ્રુપમાં બીજા ગ્રુપમાં પૂછી શકાય, તમને આવડ્યું ના આવડ્યું, નવું નવું શીખવાનું એકબીજા સાથે શેર કરી શકાય. આપણું સ્કૂલનું ગ્રુપ છે એમાં શેર કરાય, જો આવું જાણવા જેવું છે એવું છે, પણ વધારાના મેસેજ નહીં કરવાના કે આ મેસેજ નહીં કરો તો તમને 3 દિવસમાં ખરાબ થશે, 10 જણા મોકલો તો જીવનમાં સારું થશે. યાર એ બધું સુપરસ્ટિશનમાં નહીં માનવું, અંધશ્રદ્ધામાં. એ બધા હોય ને એ માને, આપણે તો એજ્યુકેટેડ છે, સાયન્સમાં છે, આમાં નહીં માનવું. રેડી? આ તો રોજ દેવી દેવતાને ફોટા મૂકે ને હું એ નાની પાડતો, તમે પર્સનલમાં મોકલો, જાહેરમાં બધાને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. તમને ભગવાનમાં એવું હોય, તમને સારો મેસેજ મળ્યો હોય તો એ બધાને એટલું બધું, એકનો એક મેસેજ 25 વાર આવે, શું કરવાનું? એટલે આ બધું ખાસ ધ્યાન રાખજો. ભણવામાં પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થવા જોઈએ, દરેકે દરેક ગેજેટ એ આપણા ટેલેન્ટ વધારવામાં યુઝ થવો જોઈએ. દરેકે દરેક ગેજેટ, ગેજેટ તમારી પાસે જે કંઈ પણ વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક્સ, પીજી જે મોબાઈલ છે, ટેબ્લેટ છે, આના જેવી કોઈ પણ વસ્તુ, હેન્ડ ફ્રી, હેડફોન છે, બીજી જે કંઈ ડિવાઇસ યુઝ કરતો, એ તમારું ટેલેન્ટ ઇન્ક્રીઝ કરવામાં યુઝ થવું જોઈએ, ટાઈમ વેસ્ટ થવો ના જોઈએ. ચલો, ક્લિયર? આટલી વસ્તુ તમારા ખાસ ધ્યાન માટે, ગ્રુપમાં શેર કરવાની આ બધી વસ્તુ, અને તમે જેટલું તર્ક શક્તિ, જેટલું સ્વીકારી શક્તિથી કરશો એટલું તમે ફિઝિક્સમાં બહુ સારા માર્ક્સ લાવશો. આ તમને મેં પહેલા જ દિવસે COVID-19 ઓપન થતા મેં તમને બધી સફળતા માટેની કી આપી છે. આ કી બધી નાની નાની છે પણ બહુ કામની છે, જેટલી તમે કરશો એટલી તમને ફાયદો થશે. અંદરોઅંદર પછી જેલસી નહીં કરવાની, કારણ આટલા માર્ક્સ, એટલા માર્ક્સ, હા સ્પર્ધા કરવાની, એને જ પૂછવાનું. આપણા 45 આવ્યા અને એને 48 આવ્યા તો 45 વાળા 48 પાસે જવાનો કે તારે 48 કેમ ના આવે શીખવાડને, પછી 48 વાળા જેલસી નહીં કરવાના કે હવે શું કરવાનું એમ. રેડી? આનું હવે મારે 48 વાળા પાસે એવું નહીં કે ના મને નહીં ખબર યાર જવા દે ને અઠે, એવું નહીં, પ્રોપર ગાઈડન્સ આપવાનું. નહીં આપણ તો તમારા ઓછા જ થશે. એ 45 વાળા જવાનું, પછી એવું ડોન થી નહીં કે 48 કેમ ના શીખવાડ્યા, છોડી મને શીખવાડું છું કે નહીં શીખવાડું, એવું નહીં કેવું કે મને શીખવાડ ને, એટલું રિક્વેસ્ટ કરવાનું ને પેલા પણ શીખવાડવાનું. રેડી? કોરસ્પોન્ડન્સ એકબીજા પાસે મ્યુચ્યુઅલ હોવું જોઈએ, પારસ્પરિક, એવું નહીં કે આમ ખેંચે ખેંચ કરવાની. તમારે 10મા ધોરણમાં આવ્યું છે ભેંસ અને બગલાનું ઉદાહરણ, રેડી? વિજ્ઞાનમાં આવ્યું છે ભેંસ અને બંગલો એકબીજા પર પારસ્પરિક છે. રેડી? તો જેવી રીતે ભેંસને ઉપર ઝીણી જીવાતો હોય તો બગલો ઉપર બેસીને ખાય છે અને આહાર મળે ને ભેંસને પણ ફાયદો થાય, ખંજવાળો છે આવે એટલી પર એ પ્રમાણે. રેડી? બીજા પણ તમારા ઉદાહરણ આવે છે, એકબીજાને નુકસાન કરે, જેમ કે કોઈ પણ વનસ્પતિમાં ઉપર ગળો આવે, ગળો આવે તો વનસ્પતિનું પોષણ જ કરી જાય, એટલે એકબીજા પર ડિપેન્ડન્ટ થાય એવું કરવાનું. ચલો, ક્લિયર? એટલી વસ્તુ બેટા ખાસ ધ્યાન રાખજો, તમને ખૂબ ફાયદા થશે. નાની નાની ટીપ્સ છે, વર્ષોનો એક્સપિરિયન્સ પરથી તમને કહું છું. પછી ચાલુમાં આવી બધી વાતો મારે રેગ્યુલર ના કરવી પડે, ધ્યાન રાખવું. ગમે ત્યારે ગમે એને પૂછીશ કે ચાલો સરે શું કહ્યું તું, ચાલો બોલો અલ્પેશ સરે કંઈક ટીપ્સ આપી હતી ને. ઓકે, વન ક્વેશ્ચન ઇઝ સર, બાયોલોજીમાં વિડીયો આવશે કે લાઈવ સેશન? હવે તમારે રેગ્યુલર લાઈવ સેશન જ આવશે. રેડી? એવું લાઈવ સેશન જ આવશે એવું આપણે પ્લાનિંગ કર્યું છે. ચલો ઠીક છે બેટા, હવે આપણે આપણું એજ્યુકેશનલ વર્ક શરૂ કરીએ છીએ. એજ્યુકેશનલ વર્ક શરૂ કરીએ, વોટ ટાઈમ ઇટ ઇઝ નાઉ? મને ટાઈમ તમારે કહેવો પડશે, કારણ કે ફરી મારે પાછું 12th માં પણ લેક્ચર છે. રેડી? જો 9:36 થઈ છે, 9:55-56 અરાઉન્ડ થાય ને એટલે કોઈક મને મેસેજ કરજો સર ટાઈમ થવા આવ્યો છે, કારણ કે મને છે ને મેં અત્યારે ઘડિયાળ રાખતો નથી હું, એટલે કામ કરવા મજા નહીં. તો ઘડિયાળમાં થોડી વાર ટાઈમ જાય ને તો આમ એટલું બધું કોન્સન્ટ્રેટ ના રહે. તમે મહાભારતમાં જોયું છે, મહાભારતમાં પેલું કૃષ્ણનું આવે છે ખબર છે, કૃષ્ણને અર્જુનને, અર્જુનને એક દિવસ એકને મારવાનો હતો તો ઘડીએ વળી આમ જોયે સૂર્ય સામે,
પ્રતિજ્ઞા લીધી હતી કે આજે જો સામે ના મારું તો હું બળી જઈશ, એટલે કન્ટિન્યુ સૂર્ય સામે જોવે, એટલે એને એટલી એકાગ્રતા ના રહી, એટલે એને પછી બહુ તકલીફ પડી ગઈ હતી. પછી એ તો જોડે ભગવાન હતા, તેને બચાવ્યો. રેડી, આ બધું તો મહાભારતમાં જોયું હશે, ના જોયું પછી જોઈ લેજો, પછી જયારે વૃદ્ધ થાવ ત્યારે, હમણાં નહીં, અથવા તો પછી ફ્રી પડો ત્યારે. તો એટલા માટે, હા, જો નામ આવ્યું જયદ્રથ, જયદ્રથને મારવાનું હતું ને ત્યારે એવું હતું, એટલે હું ઘડિયાળ રાખતો નહીં અહીંયા પીસીમાં, મેં છે ને ઘડિયાળ હાઈડ કરીને રાખી છે, એટલે મને ટાઈમ જોવા ના મળે કન્ટિન્યુઅસ. ચલો, ક્લિયર. તો હવે આપણું શરૂ કરીએ છીએ, અને થર્ડ ચેપ્ટર આપણે શરૂ કરશું, ફરીથી રિવાઇઝ શરૂ કરશું, પહેલેથી શરૂ કરશું. તમને જો આવડ્યું હશે તો રિવાઇઝ થઈ જશે, અને જો નહીં એવું હોય તો પછી તમને ખ્યાલ પણ આવી જશે. તો મારે તમારી જોડે સ્ક્રીન શેર કરું છું. રેડી, તમને હમણાં સ્ક્રીન આવશે, એટલે હું હમણાં શેર કરીશ, એટલે તમને ખ્યાલ આવશે. વન મિનિટ, હજી સ્ક્રીન તમારી પાસે નહીં આવતી હોય. ઓકે, હજી શેર કરીશ, પછી આવશે. યસ, તો હું સ્ક્રીન શેર કરી રહ્યો છું તમારી જોડે. તમારે વચ્ચે કોઈ લીટા બેટા એવું કશું પાડવું નહીં, બરાબર? ચલો, યસ. તો તમારી સામે જો બેટા અત્યારે સ્ક્રીન મેં કરી છે, તમને દેખાતી હશે. આપણે ફરીથી થોડું થોડું જોતા, તમારે જો બેટા ન્યૂ સ્ટુડન્ટ હોય એને સ્ક્રીન શેર કરી લેવાની, પછી આપણે તમારે તમારી રીતે જોવું પડશે. રેડી, થર્ડ ચેપ્ટર છે, મોશન ઇન સ્ટ્રેટ લાઇન, સુરેખ પચ પર ગચી. શું બોલવાનું અને સુરેખ પચ પર? લો, બધાને અનમ્યુટ કરી આપો. અનમ્યુટ. સુરેખ પચ પર ગચી, શું બોલવાનું? તો આપણે ચેપ્ટર જોયું છે સ્ટ્રેટ લાઈન, એટલે ખબર પડે છે સીધી રેખામાં. આપણે બાઇક લઈને જતા હોય સીધી રેખામાં કહેવાય, પણ આમ ગોળ 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 ફેરવો એ ના કહેવાય. હવે મારો વિડીયો તમને દેખાય છે કે નહીં? એક મિનિટ. ઓકે, ચલો, ક્લિયર બેટા. નેક્સ્ટ જોઈએ. ચલો, તમને કઈક દેખાતું હશે, તમને વંચાતું હશે, દેખાય છે ને બધું? ઓકે, વિશ્વમાં જુદા જુદા પ્રકારની જે ગતિ છે એની આપણે ચર્ચા આપણે કરી છે. નીચે જો મેં છે ને પહેલી યુટ્યુબની જે લિંક છે એ પણ ત્યાં મૂકી છે મેં તમારા માટે. રેડી, તમે એના ઉપર ક્લિક કરશો ને ત્યારે વિડીયો તમને દેખાશે, પણ હું પછી મૂકી દઈશ, પછી તમને દેખાશે, એટલે થોડી વાર પછી તમારે ટ્રાય કરવાનો, હમણાં હમણાં તમને ના દેખાય. આપણે વાંચતો જઈએ, ટેક્સ્ટબુકના વર્ડ છે, થોડા ઘણા મેં વર્ડ્સ એડ કર્યા છે. જુદા જુદા પ્રકારની ગતિ, તો કેવા કેવા પ્રકારની ગતિ આવે એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ, બધાને રેડ કલર પસંદ છે એટલે આપણે રેડ થી સ્ટાર્ટ કરીએ. વિશ્વમાં જુદા જુદા પ્રકારની ગતિ, તો કેવા પ્રકારની ગતિ છે? તો ચાલવું, દોડવું, બાઇસિકલ સવારી, શરીરમાં ભ્રમણ કરવું લોહીનું, નદીમાં વહેતું પ્રાણી, પછી આકાશમાં ઉડતા પક્ષીઓ, આ બધા ગતિના ઉદાહરણો છે. આના સિવાય તો ઘણા બધા છે, આ તો ટેક્સ્ટબુકના વર્ડ્સ એટલે કીધા. આને બધા આપણે દોડીએ, રેડી, કોકને મારીએ, પકડા પકડી કરીએ, રેડી, આ બધી ગતિના. વિમાનનું ઉડવું છે, વાહનનું ચાલવું છે, જેટ વિમાન, ને આ બધું કેટલી બધી ગતિઓ, તો ગતિઓ ગતિઓ કેટલી બધી છે, પણ આપણે એટલાની ચર્ચા કરીએ ખાલી. હવે કેટલીક ગતિઓ દ્રશ્યમાન નહીં હોતી, એટલે દેખાય નહીં પણ હોય ખરી. તમે કહે છે એવું હોય? આ હોય ને, જેમ કે ભૂતની ગતિ, અમુક કહે છે ભૂત હોય. રેડી, એ તો જેનામાં આવે એને ખબર પડે, આપણે કાઢ્યા છે એક બે વાર એટલે આપણને ખબર છે, પણ આપણે એવું બધું ના લખાય ભૂતની ગતિ દ્રશ્યમાન છે કે નહીં. ચોપડીના શબ્દ લખવાના, જેમ કે વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, દેખાય છે ના દેખાય? આપણા ક્લાસ, આપણા નાકમાં હવા જાય છે, જુઓ તો દેખાય છે? કાર્બન ડાયોક્સાઇડ ગયો, ઓક્સિજન ગયો કે કોરોના ગયો, દેખાય? જુઓ તો નહીં દેખાતું ને? નહીં દેખાય તો બધા કોરોના રોકી ના આવે. ઓ, કોરોના આવ્યો, આમાં કેમ વોલીબોલ ના માટે ગયો સામે, જોવા જોવા, એટલે માં દેખાતું નહીં વાયુની ગતિ, પણ હોય છે કરી. પછી વાહક તારમાં ઇલેક્ટ્રોનની ગતિ, રેડી, વાહક તાર હોય ને આપણા ઘરમાં જે લાઈટ, એ તમે ચેક કરો, જો ગતિ છે કે નહીં.
રેડી તમે જેને ટચ કરો ત્યારે ખબર પડે, ઘરે ટચ કરો ફ્રી પડે ત્યારે ટચ કરજો, અંદર વાંગળી નાખજો આમ શું થાય છે ખબર પડશે, તમને ગતિ નહીં દેખાય પણ તમે ગતિમાં આવી જશો, જોજો શું હાલત થાય તમારી. રેડી આપણે એવા એક્સપિરિયન્સ કરેલા, તમે કહેતા હોય તો શેર કરીએ. જો મેં બચપનમાં આપણે એવું કર્યું તો આપણને છે ને પહેલેથી આવો થોડો પેલું શું કહેવાય આવી બધી ટેવ ખરી આપણને આવું કરવાની. તો વન્સ અપોન અ ટાઈમ લગભગ મારી ઉંમર કેટલી હશે તમને કહું ને તો આઈ થિંક નાની એવી મારે હોતું લગભગ પહેલા બીજા ધોરણમાં કદાચ ભણવા બેઠો હોય કે નહીં એ મને નહીં ખબર ત્યારની વાત છે. તો દરેકના ઘરમાં હવે તો એમસીબી આવી ગઈ પણ પેલા ફ્યુઝ આવતા હતા, હજી ઘરના ઘરમાં ફ્યુઝ આવતા છે તમને ખબર હશે, ફ્યુઝ મારા ઘરમાં ફ્યુઝ તો છે, તમે કહેતા તો લઈ આવું એક મિનિટ વેઇટ કરજો, ના નહીં લેવા જાવ ચાલુ પાછું ડિસ્ટર્બ થશે, ફ્યુઝ એક મિનિટ હું લઈ આવું એટલે તમને પ્રોપર ખબર પડે, વેઇટ. Okay, I'm come back with fuse. Ek minute video on karu chu. Okay. જો બેટા આપણે વાત કરતા હતા એવી રીતે ફ્યુઝ, જો આને ફ્યુઝ કહેવાય તમને દેખાતો હશે, દેખાય છે ફ્યુઝ અંદર તાર આવે, જો જો એ તાર, જો એ તાર તૂટી જાય ને તો બધું બંધ થઈ જાય. તો ઘરે એકવાર પપ્પા આવું કઈક રિપેરિંગ કરતા હશે તારનું, અને આ તાર આ હોલ્ડર પેલામાં ફ્યુઝ નાખવાના આવે તો ખબર પડે ને બધાને. હવે તો એવું આપણે બચપનમાં ઉંમર તો તમને મેં કહી, તો આપણે એવું કર્યું હતું કે આવે ના કાર્ડ ના કહ્યું, મેં કીધું આની જગ્યાએ બીજું કઈ વાપરીએ. તો પેલા છે ને કોઈન આવતા હતા 50 પૈસાના, મોટા કોઈન આવતા હતા, કદાચ કોઈ જોયો હોય તો અત્યારે નાના આવે છે, પેલા મોટા કોઈન આવતા હતા. ને આ જોજો ઘરમાં ફ્યુઝ હોય ને બાજુમાં એક રેડ કલરની સ્વિચ આવે અપ ડાઉન કરવાની, એટલે બધું સપ્લાય બંધ થાય. તો આપણે એક વાર જોઈ ગયા તો આપણે બંધ કર્યું, બંધ કરીને પછી આ કાઢ્યું, કાઢ્યું પછી આપણે છે ને સિક્કો નાખ્યો. હવે આ નાખો એટલે આમાં પેલું આમ નાખવાનું બી હોલ્ડર આવે, તમે જોજો આ જેમ છે ને એવી રીતે કોઈન નાખ્યો ને આપણે શરૂ કર્યું. રેડી શરૂ કર્યું ને આખા ઘરમાં લાઈટ તો શરૂ થઈ, રેડી ચાલ્યું. આપણે આવું બપોરનો પ્રયોગ કરેલો, તે સાંજે પપ્પા આવ્યા પછી જોબ પરથી, જોબ પરથી પપ્પા આવ્યા અને એને તો બોર્ડમાં પંખો પંખો શરૂ કરવા જાય તો એને જોયું કે ફ્યુઝ ને ફ્યુઝની જગ્યાએ સિક્કો જોયેલો. રેડી આજથી ઘણા બધા વર્ષો પહેલાની વાત છે કે હું જયારે પહેલા બીજા માં હોઈશ ત્યારે, હજી મને એક્ઝેક્ટ યાદ નહીં કે એનાથી નાનો હતો મોટો હતો, કારણ કે આપણે બોર્ડ ઉપર ચડવા માટે શેટી ઉપર ચડીને શેટી ઉપર ચડીને બારી ઉપર ચડેલા, બારી ઉપરના જાળિયા ઉપર આમામ બારીમાં જોજો લોખંડની જાળી એના ઉપર પગ આમામ કરીને ઉપર ચડેલા અને એક હાથે લટકાય ને રેડી આપણે સ્ટન્ટ કરેલો, આ એ ટાઈમની વાત છે. તો એ ટાઈમે આપણે એવું કરેલું, તો પછી આ તો ફ્યુઝ તો થઈ ગયો, ઇલેક્ટ્રિસિટી ચાલી, આ તો કેવી ઈચ્છા હોય એટલે આ ટાઈમે આપણે પ્રયોગ કરેલો. અને પછી પપ્પાએ ઘરમાં લાઇટ કરી એ તો બરાબર છે, પછી મને જે લાઇટ કરી છે એ તો તમને કહેવા જેવું નહીં કે અમારી શું હાલત થઈ હતી. રેડી પપ્પાએ તો પછી જે શું કર્યું, કોણ છે ને બધી જે રિસર્ચ આખી ટીમ બેસાડી. રેડી આપણે તો બોલીએ, હવે આપણે તો કઈ થોડા સીધા છીએ તમારા જેવા, છુપાયું પણ કોણ છુપાયું, ઘરમાં તો મમ્મી આવું કરે નહીં, રેડી કાકા આવું કરે ને એ ટાઈમે, આપણે એ ટાઈમે એક ના એક હતા, પહેલી પ્રોડક્ટ હતા એટલે. રેડી પપ્પાને પહેલી પ્રોડક્ટ એટલે ખબર પડી ગઈ ને, પહેલી પ્રોડક્ટ એટલે મોટું હું હતો એટલે એ ટાઈમે તો હવે આપણો જ વાંક આવે. પછી જો પપ્પાએ જે હાથ સાફ કર્યા, રેડી તમે એવું ક્યારેક હાથ સફાઈ થયું છે તમારી, તમને યાદ હશે, પણ આ તો આપણે એક્સપેરિમેન્ટ કર્યા હતા ઇલેક્ટ્રિસિટીના. રેડી જે મારા ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે બરાબર, એટલે બીજા બોર્ડમાંથી મેં કાઢ્યું છે, એટલે એવું એવું કે સર તાલ ફ્યુઝ કાઢ્યો ક્યાંથી, બીજા બોર્ડમાં કાઢ્યો એટલે બીજું બોર્ડ બંધ છે. આ તો મેં તમને વાત કરી રેડી, પણ આ ટાઈમે જયારે હું કરતો હતો ને આ બધું ફિટ કરી, એક ટાઈમે પેલી સ્વિચ ઓન રહી ગઈ હતી, સ્વિચ ઓન રહી ગઈ હતી ને કોઈન મારા હાથમાં હતો, અને આમ આમ કર્યું અને જે આપણી હાલત થઈ હતી એ તો તમે એક્સપિરિયન્સ કરો ને તો ખબર પડે. આ તો કહેવાય એવું નહીં, આ તો પણ આપણી આપણી પર્સનલ વાત કરી. ઘણા કહેતા હોય સર તમારે પર્સનલ વાત કરો, આજે મેં આજ કરી, પછી તમારે ક્યારેક કરવાની આવા એક્સપિરિયન્સ કોઈ કર્યા છે, રિઝન કરો અથવા તો કંઈક મેસેજ કરો કે સર અમારો એક્સપિરિયન્સ થયો હતો, તો આપણે પૂછીએ કોઈ થયો છે આવો એક્સપિરિયન્સ. બોલતા નથી કોઈ કશું, બોલો, કોઈ બોલતું નથી, બોલતું છે કોઈ?
કઈ નહીં તેલ આ તો મેં મારો એક્સપિરિયન્સ કહ્યું. આ તો આપણે ગચ્છીની વાત કરતા હતા એમાં તો મને અચાનક યાદ આવી ગયું, એટલે ચાલો ફરી પાછા આપણે આપણા ટોપિક પર આવી જઈએ. ઓકે, તો આપણે આપણા ટોપિક પર આવી ગયા છીએ. સમવન સેન્ડ મી મેસેજ, એટલે અમુક જ મેસેજ કરે સાહેબ આવા કઈ એક્સપિરિયન્સ જ નથી. તો આવા એક્સપિરિયન્સ કરવા જોઈએ ને, આ મેં એ ટાઈમે કર્યો હતો, એ પછીના એક્સપિરિયન્સ તો અમુક તમને કેવા જેવા જ નહીં. રેડી, ચલો ફરી પાછા આપણે આપણા ટોપિક પર આવી જઈએ. આપણે વાત કરતા હતા એવી રીતે, યસ, ઇલેક્ટ્રોનની ગતિની વાત કરી હતી, પણ ક્યાંથી વાત કરી હતી તમને ખબર પડવી જોઈએ. રેડી, આ બધી તો ગતિની ચર્ચા આપણે બધી કરી, ક્યાં કઈ કેવા પ્રકારની ગતિ છે, શું છે, સ્થિર લાગતી વસ્તુ જેમ કે રસ્તાઓ, ઝાડ, મકાનો વગેરે પૃથ્વીના ભ્રમણ સાથે આપણી ગતિ હોય. આપણે અત્યારે એકબીજાને સ્થિર લાગે, પણ ચંદ્ર પર જોઈને જોવો તો આપણે ગોળ ગોળ ફરતા હોઈએ, અને પૃથ્વી પર જોઈએ તો ચંદ્ર ગોળ ગોળ ફરતો, ચંદ્રની ત્યારે તો આપણને એ પણ દેખાય કે ચંદ્રની કળા વધી ઘટી શું છે. સૂર્ય પાસે જાઓ તો ચંદ્ર સૂર્ય બંને પૃથ્વી બંને ફરતા દેખાય, પણ જતા નહીં, ટેમ્પરેચર થોડુંક અત્યારે વધારે છે, કારણ કે સૂર્યમાં અત્યારે છે ને ઉનાળો ચાલે છે બરાબર. આપણે ભલે અત્યારે ચોમાસું, તમે છતાં જાઓ ત્યાં તો કેજો, મામા માસી ઘરે કદાચ સૂર્યના ઘરે કોઈ રહેતું હોય તો. ચલો, ક્લિયર બેટા આ વસ્તુ તમારી જાણ માટે. ઓકે, તો આ વસ્તુ તમારે લખવાની દેવું કશું જરૂર નથી. જો આના રિલેટેડ એક વિડીયો છે આવે ને તો હું શેર કરું છું, તમે કદાચ જોયો હશે નહીં. એક મિનિટ, તમને દેખાતો નહીં એટલે મારે છે ને સ્ક્રીન શેર કરવી પડશે. વેઠો, હું તમને ન્યૂ સ્ક્રીન શેર કરી આપું છું. યસ, જોજો ચોંટતું હશે તો વાંધો નહીં. The objects in motion are called moving objects, such as the flying birds, the flowing water, and the windmills. The objects which are steady with respect to their position are called stationary objects, such as trees, buildings, and the mountains. You must have seen a hand indicating seconds on a wristwatch. But if the seconds hand is not there in a watch, can you see the movement of the minute hand? In big cities, there are high towers with clocks showing time. We can know the time from the clock, but can we see the movement of its hands? Initially, an elephant standing near a tree. A few minutes later, it moves away from the tree. An object is said to be in motion when it changes its position in course of time in relation to a stationary object. For example, a running bus, a rotating fan, a flying bird, etc. You will notice that a bullet fired from a pistol goes straight, so it is known as linear motion. A child sliding on an inclined plane is in a linear motion. The motion of a top which rotates around its axis is known as a circular motion. The rotating seconds hand of a watch is known to move in a circular motion. Swinging of a cradle is called an oscillatory motion. A running child does not have a specific motion, so it is known as an irregular motion. When a book is moved on the table, its position changes. It is said to be in linear motion. The motion of insects and butterflies in the air is not along a fixed path. Such a motion is called a random motion. When Mike was asked to describe the motion of a cycle running straight on the road, he said that it was a linear motion. John said that since the wheel of the cycle was rotating, it was a circular motion. Peter said something different. He said that since the wheel of the cycle completed its rotation after regular intervals of time, it should be a periodic motion. Motion of a swing is called an oscillatory motion as well as. ઓકે બેટા, સામાન્ય આપણે ગતિઓનો ખ્યાલ કેવું શું છે ઇંગ્લિશમાં કે વિડીયો જોયો, કદાચ તમારે ચોંટતો હશે તો ફરી જયારે હું યુટ્યુબમાં મૂકું તો ત્યારે તમને ક્લિયર દેખાશે. ઓકે, હવે 4-5 મિનિટની વાર છે, ત્યાં સુધી આપણે બીજો એક વિડીયો જો હોય તો આપણે શેર કરી જોઈ લઈએ. આપણે ગતિનો બેટા સામાન્ય ખ્યાલ જોયો કે કેવા કેવા પ્રકારની ગતિ હોય છે. હવે ગતિ કેવી કેવી આવે, રેડી, જુદા જુદા પ્રકારની, અને ગતિમાં છે પદાર્થ ક્યારે કહી શકાય, તો તમને જો ડાર્ક વર્લ્ડમાં દેખાતી હશે એક ડેફિનેશન દેખાય છે બધાને, યસ ઓર નો? યસ. જો જ્યારે કોઈ પદાર્થ
બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. રેડી, જેમ કે આપણે આપણા ભાઈબંધ હોય તો આપણે ઉભા હોય ને આપણાથી દૂર જાય સમય સાથે, એટલે એ તો એક ઝીરો સમયમાં જ ના જઈ શકે ને, ભૂત હોય તો અદૃશ્ય થાય પણ એ તો એક બીજા સમય જાય ત્યારે આપણી સાપેક્ષમાં ગતિ કરે એમ કહેવાય. જેમ કે આપણે સ્ટેશન ઉપર હોય ને રેલવે સ્ટેશને આપણા કોઈ રિલેટિવ ટ્રેનમાં જાય તો આપણી સાપેક્ષે ગતિમાં કહેવાય. સમજ્યા બેટા? એકદમ ઈઝી છે. ચલો, તમારે એટલી વસ્તુ યાદ રાખી દેવાની. હવે ગતિ, ગતિ ઘણા બધા પ્રકારની છે. તમે કહેશો કઈ કઈ? તો રેખીય ગતિ, એ તો આપણે જોઈએ હમણાં, લિનિયર મોશન. તો આના સિવાય બીજી કઈ આવે? ઉપર જો, ઉપર પંખો છે. યસ, પંખો કેવો ફરે? સીધો ફરે છે? ના, એને કહેવાય ચાક ગતિ, રોટેશનલ મોશન. જોયું? ઓકે, પછી જો મારા તરફ જો, જો કઈક વસ્તુ છે મારા હાથમાં, જોયું? જો ગોળ ગોળ ફરે છે કે નહીં? રેડી? તો આને દોલક ગતિ કહે, અથવા જૂના સમયમાં પેલી ઘડિયાળ આવતી એમાં લોલક આવતું હતું. જો તમે જોયું હોય ને તો આવા બધા પ્રકારની જે ગતિઓ છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? આ ચેપ્ટરમાં નથી કરવાનો, અલગ અલગ ચેપ્ટરમાં કરવાનો, પણ આ જુદા જુદા પ્રકારની ગતિઓ એને આપણે કર્યું. એમાંથી આપણે સુરેખ, જેને આપણે ઇંગ્લિશમાં રેક્ટિલિનિયર પણ કહી શકીએ, સુરેખ, અથવા તો એને આપણે શું કહી દઈએ, રેક્ટિલિનિયર પણ આપણે કહી શકીએ છીએ. જો આના રિલેટેડ બીજો વિડીયો છે એ પણ હું તમને બતાવું છું. ઓબ્જેક્ટિવ્સ. એક મિનિટ, તમારી સામે નવી સ્ક્રીન. એક મિનિટ. એવરી ઓબ્જેક્ટ ઇન મોશન. ઓબ્જેક્ટિવ્સ. ટુ ડિફાઇન મોશન. ટુ સ્ટડી વેરિયસ ટાઇપ્સ ઓફ મોશન. Every object in the universe is in motion. Consider a boy standing on a road. Observe that he is at rest. For him, a person sitting inside a moving car is in motion. However, for the person sitting inside the car, the boy standing on the road appears to be in motion. Do you know why it is so? This is so because we always describe motion with respect to some fixed reference. In the first case, with respect to the boy, the car changes its position. Similarly, in the second case, with respect to the car, the boy changes his position. Hence, motion is defined as the change of position of an object with respect to some fixed reference. We all have seen the second hand of a watch. Have you ever observed its motion carefully? Likewise, observe a swinging cradle and a car moving on a straight road. Do they move in a similar manner? The answer is no. Generally, motion can be divided into various types depending upon the path they take while in motion. Let us now try to understand different kinds of motion. Take a ball and drop it from a certain height. Observe that it travels along a straight line. This type of motion, in which an object moves in a straight line, is called the linear motion. A car moving on a straight road is also an example of linear motion. Now, think about a butterfly flying in air. Its path is irregular. This type of motion, where an object moves in an irregular way, is called irregular motion. Next, tie a ball to a string and rotate it. Observe the motion of the ball. It is observed that it moves along a circle. Similarly, hands of a watch also move in a circular path. Such a type of motion, in which an object moves along a circular path, is called a circular motion or rotational motion. Subsequently, in a simple pendulum, pull the bob to one side and leave. The bob moves from one end to the other, that is, it undergoes a back and forth motion. This is repeated several times. The kind of motion in which an object repeats its motion after a fixed interval of time is called a periodic motion.
Another example of a periodic motion is swinging of a cradle. Have you observed the movement of a string in a guitar? When you pluck the string of a guitar, it experiences a back and forth periodic motion with a very high speed. This type of periodic motion is called vibratory motion. To summarize, motion is always defined with respect to a specific reference. Various types of motion are linear motion, irregular motion, circular or rotational motion, periodic motion, and vibratory. ઓકે બેટા, તો આપણે જુદા જુદા પ્રકારની જે મોશન ગતિ છે એનો ખ્યાલ જોયો. આઈ થિંક આજનો આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે, સો લેટ્સ બધાને હું અનમ્યુટ કરી આપું છું. ચલો પ્રેક્ટિસ વર્કમાં આજે જે કરાવ્યું એ તમારે લખી રાખવાનું છે. દરેક વિદ્યાર્થીઓને બાય બાય, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.